मॉर्निंग जय श्री कृष्ण बाळको कलर मॉडल स्कूल ऑनलाइन एजुकेशन में आपको हार्दिक स्वागत है। धोरण 3 विषय कलशोर, धोरण 3 विषय कलशोर में आज आपने निबंध જોવાનો છે। શું જોવાનો છે બાળકો? નિબંધ જોવાનો છે। તો નિબંધ આપણે કયો જોવાનો છે? મોર જોવાનો છે। જો મેં લખ્યું છે અહીંયા મોર, નિબંધ આપણે આજે મોર જોવાનો છે। તો મોર પક્ષી વિશે તો તમે બધા જાણતા હશો બાળકો। મોર જે છે એ મોર ના પીછા કેવા હોય છે બાળકો? રંગબેરંગી હોય છે। અને મોર જે છે એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે। જેમ કે આપણે જોઈએ રાષ્ટ્રીય ફૂલ તરીકે શું ઓળખાય છે? તો કે કમળ। છે
તો હવે જે મોર છે એ આપણે કઈ કઈ જગ્યાએ જોવા મળે એનું વર્ણન કર્યું છે તો કે જંગલમાં પણ જોવા મળે ખેતરમાં પણ જોવા મળે પ્રાણી સંગ્રહાલયમાં ગયા હોય તો ત્યાં પણ જોવા મળે અને બધા પણ જોવા મળે છે હવે આગળ જોઈએ મોર બેલી સાથે નાચતો અને ટહુકા કરતો પણ જોવા મળે છે જ્યારે ચોમાસાની ઋતુ હોય અને વરસાદ વરસી રહ્યો હોય ત્યારે આપણને મોર ઘણી જગ્યાએ ગળા કરતો અને ટહુકા કરતો જોવા મળે છે તો આપણે આમાં એમ કહ્યું છે કે તે બેલી સાથે નાચતો અને ટહુકા કરતો પણ જોવા મળે છે મોર શંકર ભગવાનના પુત્ર કાર્તિકેયનું વામન છે હવે જો હરેક જે પ્રાણી પક્ષી છે એની કોઈ ને કોઈ સવારી હોય છે તો જે આપણે મોર છે મોર એનું વાહન તરીકે કોણે ઉપયોગ કર્યો છે વાહન એટલે કે તેમની ઉપર બેસીને જતા તેમની ઉપર બેસીને જતા તો કે વાહન આપણે કહીએ છે ને કે ગણેશજીનું વાહન કોણ છે તો કે ઉંદર તો એવી જ રીતે ગણેશજી અને કાર્તિકેય આ બંને જે છે એ શંકર ભગવાનના પુત્ર છે કોણ છે શંકર ભગવાનના પુત્ર છે તો શંકર ભગવાનના પુત્ર ગણેશજીનું વાહન ઉંદર છે શંકર ભગવાનના પુત્ર કાર્તિકેયનું વાહન કોણ છે બાળકો મોર છે તો આ નિબંધ આપણે મોર વિશે લખવાનો છે તો મોરનો ઉપયોગ શું છે મોર ક્યાં ક્યાં જોવા મળે છે મોર શું ખાય છે આ બધા વિશે આપણે લખવાનું છે તો કે મોર શંકર ભગવાનના પુત્ર કાર્તિકેયનું વાહન છે મોરનો પીછો આપણને શ્રી કૃષ્ણ ભગવાનના મુગટમાં જોવા મળે છે મેં કીધું ને આપણે કે જે જે જગ્યાએ મોર જોવા મળે છે મોરની વસ્તુ જોવા મળે છે એનો સમાવેશ આપણે મોર નિબંધ બે વાર લખી અને પાકો કરવાનો છે આ નિબંધ